બનાસકાંઠાના થરાદ સાંચોર હાઇવે પર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. જાણદી નજીક સર્વિસ રોડ પર ગોઠણ સુધી પાણી ભરાયા છે. દર વર્ષે જાણદી નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાય છે, પરંતુ તેનો કોઈ નિકાલ થતો નથી. કરોડોના ખર્ચે બનાવેલા રોડને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સર્વિસ રોડ પર ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવા સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે સ્થિતિ આ જ હોય છે. બનાસકાંઠાના પાલનપુરમાં છેલ્લા બે દિવસમાં 2 ઇંચથી વધારે વરસાદ થયો, જેના કારણે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ. ગ્રામ્યના અનેક વિસ્તારમાં રસ્તાનું પણ ધોવાણ થયું છે, ત્યારે ગઢ ગામથી ખસા ગામને જોડતા માર્ગનું પણ ધોવાણ થયું છે, જેથી વાહન ચાલકો અને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોડનું ધોવાણ થતા સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે આ રોડનું પહેલા પણ ધોવાણ થયું હતું. આ સમયે કોન્ટ્રાક્ટરે માત્ર માટી પાથરીને સંતોષ માન્યો હતો, જેથી ફરી રોડનું ધોવાણ થયું છે. અને આ સાથે સ્થાનિકોએ તાત્કાલિક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરીને નવો રોડ બનાવવાની માગણી કરી છે. આજે બહુ 1 કલાકના ભારે વરસાદના કારણે ગઢથી ખસા જતો રોડ વચ્ચેથી તૂટી ગયેલો અને પછી અત્યારે માટી નાખી અને રિપેરિંગ કરાયેલો છે, પણ ફરીથી વરસાદ આવે તો પરિસ્થિતિ એની એ થાય એમ છે. બીજું, ગઢથી મણાણા રોડ પર પણ એવી પરિસ્થિતિ અગાઉ 2-3 વખત બનેલી છે. ખસ્સા રોડ પર પણ અત્યારે બનેલી છે. વાસણી રોડ પર પણ એવી પરિસ્થિતિ થયેલી છે. સલ્લા રોડ પણ પરિસ્થિતિ એવી થયેલી છે. એટલે જે પણ આ કચરા યોજના જે પાઇપલાઇન છે, સરકારની સારી યોજના છે તળાવ ભરવાની, પણ જે કોન્ટ્રાક્ટરો માટી નાખી અને ખાલી ઉપર માલ નાખ્યા વગર રિપેરિંગ કરીને જતા રહે છે અને વારંવાર પબ્લિકને મુશ્કેલી ભોગવવી પડે છે. આજે બપોરના સમયે વરસાદ આવ્યો એટલે જે તળાવમાં પાણી નાખવામાં આવ્યું હતું એ પાઇપલાઇનનું કોમ હાવ નબળું કરેલું હતું રોડનું, એટલે એનાથી રોડ દબાઈ ગયો. એટલે ખસાથી ગઢનો રોડ સાધનવાળાને બહુ મુશ્કેલી પડી અને લોક થઈ ગયો, એટલે એનો તાત્કાલિક પગલું લેવું પડે. પણ આ લોકો જેવું તેવું કામ કરીને જતા રહે છે, એટલે વારંવાર આવું કામ ન થાય એવી અમારી મોગ છે. આ યોજના આવેલી સરકારની ગઢ ચામુંડા તળાવમાં પાણીની યોજના આવેલી, એ પાઇપલાઇન કરવા માટે આ પાઇપલાઇન નોખેલી, એ વખત આ રોડ તોડેલો એમને, એ રોડનું રિપેરિંગ કામકાજ વગેરે બરાબર થયેલું નહીં, એટલે ચોમાસું આવ્યું એટલે કામકાજ કર્યું પણ બરાબર કર્યું નતું, એટલે ફાટ દના તૂટી ગયો, વસ્તીને હેરાનગતિ થઈ ગઈ. તો આ હાલે લોકો કરીને ગયા, પણ એ બરાબર ફેર કર્યું નથી, તો એને ફેર પગલાં લેવા અને તાર કાલે આ કામ વગેરે કરવું.